નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમર્પણ સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે એક બેઝિક માધ્યમની રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરી હતી હવે આપણે એક બેઝિક માધ્યમની બીજી એક રાસાયણિક પ્રક્રિયા માટે વાત કરીએ બરાબર એના પછી આપણે બીજી એક પદ્ધતિ છે કે જેમાં પરમાણુનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય એવી એક રાસાયણિક પ્રક્રિયા પણ છે એ આપણે અહીંયા જોઈશું બરાબર પણ એના પહેલાં એક બીજી માધ્યમની બીજી જોઈ લઈએ કે જેથી તમને ખબર પડે કે ઓ એચ માઇનસ કેવી રીતે ઉમેરવો બરાબર તો ચલો પહેલાં નિયમ પ્રમાણે શું લખવાનું છે સાચા સૂત્રો લખવાના છે સાચા સૂત્રો અને દરેક પરમાણુના દરેક પરમાણુના ઓક્સિડેશન આંક લખવા ઓક્સિડેશન આંક લખવા ચલો પેલા સાચા સૂત્ર લખી દઈએ આપણે એમ ઓ ફોર માઇનસ પ્લસ આઈ માઇનસ ગીવ એમ ઓ ટુ પ્લસ આઈ બરાબર ચલો આગળ લખવાના છે હવે એમ ઓ ફોર માઇનસ ઓક્સિજનનો તો માઇનસ બે મેંગેનીઝનો પ્લસ સેવન આપણા આગળના લેક્ચરની અંદર જોઈ ગયા ચાર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ આઠ માઇનસ આઠ પીલબાર જાય એટલે પ્લસ આઠ પ્લસ આઠમાંથી માઇનસ જાય એટલે પ્લસ સેવન બરાબર હવે આઈ માઇનસ એટલે ઓલરેડી આઈનો ઓક્સિડેશન આંક માઇનસ વન આપેલો છે આયોડિન કહેવાય છે બરાબર ચલો આ ઓક્સિજનનો માઇનસ બે હવે માઇનસ બે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે અને ઓક્સિજનના બે પરમાણુ છે એટલે બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર માઇનસ લઈ જાય એટલે મેંગેનિજનો કેટલો થશે પ્લસ ચાર લેમએનનો અહીંયા પ્લસ ચાર થશે ચલો આઈ ટુ આઈ નથી માઇનસ કે નથી પ્લસ સ્વતંત્ર દ્વિપરમાણુ અણુ છે દ્વિપરમાણુ અણુ હોય એ પણ સ્વતંત્ર છે તો એનો ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હોય આપણે ઓક ઓક્સિડેશન આંક પદ્ધતિના નિયમની અંદર જોઈ ગયા છીએ બરાબર ચલો દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક આપણે અહીંયા લખી દીધો છે હવે નંબર બે બરાબર હવે શું કરવાનું છે તો જે પ્રક્રિયક અને નિપજના પરમાણુઓની સંખ્યા સમાન કરવાની છે બરાબર પરમાણુની સંખ્યા સમાન કરવી તથા ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક ફરીથી લખવો ફરીથી લખવો ચલો પરમાણુની સંખ્યા સમાન કરી દઈએ અહીંયા મેંગેનીઝ એક જ છે તો આ બાજુ મેંગેનીઝ તો એ પણ એક જ છે તો પહેલાં એમને એમ લખી દઈએ એમ એન ઓ ફોર માઇનસ ચલો આયોડીન અહીંયા એક જ છે પણ અહીંયા બે છે તો મારા અહીંયા કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે એટલે ટુ આઈ માઇનસ ગીવસ એમ એન ઓ ટુ એમ આગળ ગુણવાની જરૂર નથી કારણ કે બંને એક એક એમએન જ છે અને પ્લસ આઈ ટુ ઓકે ચલો એમ એનનો ઓક્સિજનાંક પ્લસ સેવન હવે આઈ માઇનસનો ઓક્સિડેશન આંખ માઇનસ વન હતો પણ અહીંયા ટુ આઈ માઇનસ છે એટલે માઇનસ ટુ થાય મેં તમને કીધું જેટલા પરમાણુ હોય એ પ્રમાણે વધ ચાલો અહીંયા એમ એનનો પ્લસ ચાર તો અહીંયા પણ એક જ એમએન છે એટલે પ્લસ ચાર અહીં પણ આઈ ટુનો શું થશે ઝીરો થશે ચલો ફરીથી ઓક્સિડેશન આંખ લખાઈ ગયો હવે નંબર ત્રણ ચલો નંબર ત્રણની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી પ્રક્રિયા નક્કી કરી યોગ્ય સહગુણક વડે ગુણવો યોગ્ય સહગુણક વડે ગુણવું ચાલો આપણે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરી દઈએ પહેલાં પહેલાં જે હોય એમ એમ લખી દઈએ પ્લસ ટુ આઈ માઇનસ ટુ પ્લસ આઈ ટુ ચલો એમ પ્લસ સેવન આનો માઇનસ ટુ આનો પ્લસ ફોર અને આઈ જીરો ઝીરો ચલો એમ એમએન સાથે સરખાવી દઈએ અને આયોડીનનું આયોડીન સાથે સરખાવી દઈએ તમે જુઓ અહીંયા પ્લસ સાતથી પ્લસ ચાર એટલે ત્રણનો ઘટાડો થાય કારણ કે સાતમાં ત્રણ કાઢો એટલે ચાર જાય ચાર રહે એટલે ત્રણનો ઘટાડો છે ને એટલે અહીંયા ત્રણનો ઘટાડો ત્રણનો ઘટાડો એટલે કઈ પ્રક્રિયા થાય ઘટાડો થયો એટલે રિડક્શન પ્રક્રિયા થાય ચલો અહીંયા માઇનસ બે માંથી જીરો હવે બેનો વધારો છે અહીંયા શું કેટલો છે બેનો વધારો કેવી રીતે તો માઇનસ બે છે એમાં તમે પ્લસ બે ઉમેરો બે વધારો તો જીરો થાય માઇનસ બે પ્લસ બે ઉડી જાય એટલે બેનો વધારો કરો તારે જીરો થાય ને એટલે માઇનસ બેમાં અહીંયા શું થયું છે બેનો વધારો કર્યો છે એટલા માટે અહીંયા ઝીરો થયું છે બરાબર તો ચલો વધારો થયો હોય તો અને શું કહીશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું હવે ચલો ઘટાડોને વધારો સમાન કરવો હોય તો યોગ્ય સગુણક વડે ગુણવું પડે ઘટાડાને આપણે બે વડે ગુણી દઈએ વધારાને ત્રણ વડે ગુણી દઈએ જેથી ત્રણ દુ છ અને બે તરી છ થઈ જાય બરાબર તો ચલો ઘટાડાને કેટલા વડે ગુણ્યા 2 એટલે અહીં આપણે બંનેબત બબે વડે ગુણું પડે તો એક અહીંયા 2 વડે ગુણી લે અહીંયા 2 વડે ગુણી લે બરાબર ચલો અહીંયા અહીં આપણે કેટલા વડે ગુણું પડે બંને 3 3 વડે અહીંયા 3 વડે ગુણું પડે અહીંયા 3 વડે ગુણી અહીંયા 3 વડે ગુણી એટલે 3 2 કેટલા થાય આ 2 હતા ને અને 3 વડે ગુણી એટલે 3 2 6 થઈ જાય બરાબર ચલો આટલું કામ પતી ગયું હવે નંબર 4 ચલો હવે આપણે શું કરવાનું છે વીજભાર નક્કી કરી વીજભાર નક્કી કરી ઓએચ માઇનસ ઉમેરવા કારણ કે બેઝિક માધ્યમ છે કયું માધ્યમ છે બેઝિક માધ્યમ છે જો બેઝિક માધ્યમ હોય તો આપણે OH માઇનસ ઉમેરવા પડે તો પહેલાં વીજભાર નક્કી કરી દઈએ ચલો હેડો આપણે વીજભાર પહેલા પ્રક્રિયકની વીજભાર નક્કી કરીએ અહીંયા એક માઇનસ છે અને અહીંયા પણ એક માઇનસ છે તો બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે અહીંયા છ છે એટલે છ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટલા થશે આઠ થશે ચાલો આ બાજુ અહીં ઉપર કશું નથી એટલે બે ગુણ્યા જીરો એટલે જીરો અહીંયા પણ કશું જ નથી ત્રણ ગુણ્યા જીરો એટલે ઝીરો જીરો જીરો ઝીરો તો અહીંયા માઇનસ આઠ છે પ્રક્રિયા એકનો વીજભાર અને નિપદનો વીજભાર જીરો તો બંને બાજુ વિજભાર સમાન કરવા હોય તો મારા કઈ બાજુ ઓએચ ઉમેરવા પડશે તો નીપજ બાજુ ઓએચ ઉમેરવા પડશે કારણ કે ઓએચ એટલે -1 ગણવાનો તો અહીંયા હું -8 ઉમેરી દઉં 0 - 8 = -8 થાય કે નહીં તો મારા -8 એટલે કે 8 ઓએચ ઉમેરવાના છે 8 ઓએચ ઉમેરવાના કઈ બાજુ નીપજ બાજુ બરાબર ચલો ધ્યાનથી જોજો ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ સિક્સ આઈ માઇનસ આ બધું એમને એમ જ લખવાનું ગિફ્ટ ટુ એમ એન ઓ ટુ પ્લસ થ્રી આઈ ટુ પ્લસ એટ ઓ એચ માઇનસ નીપજમાં એચ માઇનસ ઉમેરવાના ત્યારે બંને બાજુ માઇનસ આઠ માઇનસ આઠ થશે બરાબર ચલો પાંચમું ઓક્સિજન પરમાણુની પરમાણુની સંખ્યા સમાન કરી સમાન કરી યોગ્ય જગ્યાએ યોગ્ય જગ્યાએ એચ ઉમેરવા ઓમેરવા ઉમેરવા ટુ ચલો પહેલાં ઓક્સિજન પરમાણુની સંખ્યાની ગણતરી કરી દઈએ ચલો ઓક્સિજન પરમાણુ ક્યાંય કઈ કઈ જગ્યા છે તો અહીંયા અહીં ચાર ઓક્સિજન છે પણ બે વડે ગુણાયેલા છે એટલે બે ચોક આઠ ઓક્સિજન ચલો બીજા નથી હવે નિપજની વાત કરીએ નિપજમાં અહીંયા ઓક્સિજન છે બે એટલે બે દુ ચાર અહીંયા પણ ઓક્સિજન છે આઠ ઓક્સિજન છે એટલે પ્લસ આઠ એટલે નીપજમાં ચારના આઠ કેટલા થયા બાર થયા અને પ્રક્રિયકમાં આઠ જ થયા તો પ્રક્રિયકમાં મારે બીજા કેટલા એચ ટુ ઉમેરવા પડે ચાર એચ ઉમેરી દઉં હું ચાર એચ ઉમેરી દઉં તો ચાર ઓક્સિજન અને આઠ ઓક્સિજન એટલે બાર ઓક્સિજન થઈ જાય બંને બાજુ ઓક્સિજનની સંખ્યા સમાન થઈ ગઈ તો મારા પ્રક્રિયક ની અંદર કેટલા H2O ઉમેરવા પડશે 4 H2O ઉમેરવા પડ ચલો 2 MnO4- + 6I- + 4H2O गिव्स 2MnO2 plus 3I2 plus + 3I2 + 8OH- અહીં આપણો જવાબ આવી ગયો પણ આપણ સંખ્યા ગણવી તો પડશે ને તારે ખબર પડશે કે સાચું છે ખોટું છે તો ચલો હેડો હવે હવે અહીંથી લખવાનું નથી હો ખાલી સમજવાનું છે એમ એન એમ એન કેટલા છે અહીંયા બે નિપજમાં એ પણ બે જ છે ચલો પછી ઓક્સિજન ચાર દુ આઠ અને ચાર આઠ ને ચાર બાર આ બાજુ બે દુ ચાર અને આઠ આઠ ને ચાર બાર ઓકે ચલો આયોડિન આયોડિન અહીં છ આયોડિન છે ચલો આ બાજુ અહીંયા પણ આઈ અને ત્રણ વડે ગુણાયેલા ત્રણ દુ છ આયોડિન ચલો હાઇડ્રોજનની સંખ્યા ગણીએ અહીંયા બે એટલે બે ચોગ આઠ હાઇડ્રોજન આ બાજુ અહીંયા પણ એચના આગળ આઠ ગુણાયેલો એટલે આઠ હાઇડ્રોજન બરાબર તો અહીંયા દરેકની સંખ્યા કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ બરાબર એટલે આવી રીતે આપણે ઓ એચ માઇનસ ઉમેરવાના થાય જો બેઝિક માધ્યમ આપ્યું હોય તો એ કઈ જગ્યાએ તો આ ચોથા નંબરની અંદર એસિડિક માધ્યમ આપ્યું હોય તો એચ પ્લસ ઉમેરવાના અને એચ પ્લસ ઉમેરવા એટલે ધ્યાનમાં શું રાખવાનું પ્લસ વન ધ્યાનમાં રાખવાનો અને ઓ એચ માઇનસ ઉમેરતા હોય તો માઇનસ વન ધ્યાનમાં રાખવાનો તો જેથી આપણે ખબર પડે કે કઈ બાજુ ધન ઉમેરવા કે કઈ બાજુ ઋણ ઉમેરવા બરાબર ઋણ આપ્યા હોય તો કઈ બાજુ ઉમેરવા ધન આપ્યા હોય તો કઈ બાજુ ઉમેરવા બરાબર ચલો આપણે હવે નેક્સ્ટ જોઈએ હવે ઓક્સિડેશન આંક પદ્ધતિની છેલ્લી છેલ્લી થિયરી કહી દો બરાબર પછી આપણે અર્ધ પ્રક્રિયા લઈશું બરાબર ચલો ચલો આપણે નેક્સ્ટ જોઈએ પી ફોર પ્લસ ઓ એચ માઇનસ ગીવ્સ પી થ્રી પ્લસ એચ પીઓ ટુ માઇનસ હવે સૌ પ્રથમ તો નંબર એકની અંદર આપણે શું કરીશું તો साचा सूत्र लखवा तथा दरेक परमाणु दरेक परमाणु ऑक्सीडेशन आंक लखवा ऑक्सीडेशन आंक लखवा चलो साचा सूत्र पहले लखी दिए पी फॉर सॉलिड प्लस ओ एच माइनस एक्ू गिव्स पी एच थ्री गैस प्लस एच पीओ टू માઇનસ બરાબર હવે આની અંદર આપણે ઓક્સિડેશન આંક લખવાના દરેક પરમાણુના હવે પી ફોર પી ફોર સ્વતંત્ર છે તો આવી રીતે સ્વતંત્ર ઓક્સ પી ફોર હોય તો એનો ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય થાય ઓ એચ માઇનસ ઓ એચ માઇનસની અંદર ઓક્સિજનનો માઇનસ ટુ અને હાઇડ્રોજનનો પ્લસ વન એ આપણે બધા જાણીએ છીએ એ એમને મૂકી દેવાનું છે ચલો પીએસ થ્રી આ એચની અંદર પ્લસ વન છે આવા એચના ત્રણ પરમાણુ છે ત્રણ એકા ત્રેણા એટલે પ્લસ થ્રી તો પીનો કેટલો હોય માઇનસ થ્રી હોય બરાબર ચલો આમાં હાઇડ્રોજનનો પ્લસ વન ઓક્સિજનનો માઇનસ ટુ તો અહીંયા આપણે ગણવો પડશે કેવી રીતે ગણવાનું ચાલો હાઇ હાઇડ્રોજનનો આ હાઇડ્રોજનનો કેવી રીતે અહીંયા ગણી લઉં હાઇડ્રોજનનો પ્લસ વન છે બરાબર પ્લસ પીનો ગણવાનો છે પ્લસ ઓક્સિજનનો માઇનસ ટુ પણ એ ઓક્સિજનના કેટલા પરમાણુ બે બે પરમાણુ અને એનો માઇનસ ટુ છે ઇઝ ઇક્વલ ટુ ઉપર આ કેટલું છે માઇનસ વન એક માઇનસ છે એટલે માઇનસ વન કહેવાય ચલો હવે પી આ બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર માઇનસ ચાર પ્લસ વન એટલે માઇનસ થ્રી થાય અને આ બાજુ માઇનસ વન ચલો માઇનસ થ્રી આપણે પ્લસ થ્રી માઇનસ એક એમ નહીં એમ માઇનસ થ્રી આપવા જાય તો પ્લસ થ્રી હવે ત્રણમાં એક જાય તો પી બરાબર કેટલા કહેવાય બે એટલે પ્લસ બે આવ્યો ને એટલે પીનો ઓક્સિડેશન કેટલો થશે પ્લસ બે થશે એટલે આવી રીતે આપણે ઓક્સિડેશન આંખની ગણતરી કરવી પડે બરાબર ચલો નંબર બે બીજું શું હતું કે પરમાણુની પરમાણુની સંખ્યા સમાન કરી સમાન કરી ઓક્સિડેશન અને સોરી પરમાણુની સંખ્યા સમાન કરી તો સંખ્યા સમાન કરવા માટે કરી ત્યારબાદ ફરીથી ઓક્સિડેશન આંક લખવા બરાબર ચલો પી ફોર પ્લસ અહીંયા ફોસ્ફરસ ચાર છે અહીંયા એક જ ફોસ્ફરસ છે એટલે અહીંયા એમાં કેટલા વડે ગુણું પડશે ચાર ફોસ્ફરસ વડે ગુણવું પડશે પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા ફોસ્ફરસ છે ને અહીંયા ફોસ્ફરસનો આંક ઝીરો છે અહીંયા ફોસ્ફરસનો માઇનસ થ્રી એટલે ઝીરોથી માઇનસ થ્રી એટલે ઘટાડો થયો એટલે રિડક્શન થશે હવે અહીંયા ફોસ્ફરસમાં જો પ્લસ ટુ હોય એટલે ઝીરોથી પ્લસ ટુ એટલે વધારો એટલે પાછું ઓક્સિડેશન થશે એટલે આ ફોસ્ફરસનું અહીંયા રિડક્શન થશે ને અહીંયા ઓક્સિડેશન થશે એટલે આવું હોય તો મેં તમને નિયમ લખાય તો યાદ યાદ કરજો કે એવું થતું હોય તો એને બે વખત લખવાનો આવી રીતે બે વખત લખવાનો બરાબર પછી ઓ એચ માઇનસ આવા આપણે પરમાણુની સંખ્યા સમાન કરવી હોય તો કરી શકીએ છીએ બરાબર ચલો ચાર વડે અહીંયા ગુણી દઈએ ફોર પીએચ થ્રી પ્લસ અને ચાર વડે અહીંયા ગુણી દઈએ for hpo2 minus એટલે p4p4 8 ફોસ્ફરસ તો આ બધું ઓન ઠીક છે 8 8 4 અને 4 બરોબર હવે ફરીથી ઓક્સિડેશન આંક લખી દઈએ તો આ તો શું થશે 0 જ થશે બરોબર ઓનરલ હાલ કોઈ લખવાની જરૂર નથી બરોબર ચલો એક ફોસ્ફરસ ના -3 હોય તો 4 ફોસ્ફરસ છે અહીંયા તો કેલા હોય બરોબર કો તો એને લખવા નહીં ચાલો માઇનસથી જ રાખીએ કારણ કે અહીં ઝીરો જ છે એટલે વધો નહીં બરાબર ચલો હેડો અહીંયા પણ આપણે પ્લસ ટુ છે ને તો પ્લસ ટુ જ રાખીએ એનો કોઈ ફેરફાર કરવો નહીં બરાબર ખાલી સંખ્યા સમાન કરી પણ આપણે કશું કોઈ ફેરફાર કરવો નથી બરાબર કારણ કે એને એ જ થશે ત્રીજું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી પ્રક્રિયા નક્કી કરી યોગ્ય સગુણક ગુણો योग्य गुणक गुणों बराबर चलो हैडो P4 फोर वत्ता पी फोर प्लस ओ एच माइनस गीव फोर पी एस थ्री बराबर चलो P4 एक एक वनी वो एक फॉस्परस आनी चलो अह शू तू જીરોમાંથી માઇનસ ત્રણ એટલે ત્રણનો ઘટાડો ત્રણનો ઘટાડો આ ત્રણનો ઘટાડો એટલે અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય ચલો અહીંયા જીરો હતું પણ જીરોમાંથી પ્લસ ટુ એટલે બેનો વધારો થયો બેનો વધારો ચલો વધારો થયો તો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય ચલાડો હવે સગુણક ઓને બે વડે ગુણી દો ઓને ત્રણ વડે ગુણી દો એટલે ત્રણ દુ છ બે તરી છ પતી ગયું ચાલો ઓના આપણે બે વડે ગુણવાનું છે ચલો બે વડે ગુણી દઈએ તો અહીંયા બે અહીંયા બે વડે ગુણીએ તો ચાર દુ આઠ થાય ચાર દુ આઠ ચલો અહીંયા ત્રણ ત્રણ વડે અહીંયા ત્રણ વડે અહીંયા ત્રણ વડે ગુણીએ તો ચાર તરી કેટલા થશે બાર થશે ચાર તરી બાર થશે બરાબર ચલો આટલું સુધી પતી ગયું હવે નંબર આવ્યો ચાર ચલો નંબર ચારમાં વીજભારની ગણતરી કરી વીજભારની ગણતરી કરી ચલો શું કરવાનું કયું માધ્યમ આપ્યું અહીં કોઈ માધ્યમ આપ્યું નથી તો આપણે લખી શકીએ કે ચલો ભાઈ એસિડિક આપ્યું કે બીજી ગમે તે લેવાય કશું ના આપી ગમે તે લઈ લેવાય ચલો એટલે એચ પ્લસ ઉમેરવાનું થાય આપણે બરાબર વીજભારની ગણતરી કરી એચ પ્લસ ઉમેરવા ચલો વીજભાર પહેલાં પ્રક્રિયકનો વીજ પ્રક્રિયકમાં જેટલા છે બધા વીજભાળ સુધી કાઢીએ પી ફોર સ્વતંત્ર છે ઉપર કશું નથી એટલે જીરો આઈ પી ફોર કશું નથી એટલે ઝીરો અહીંયા એક માઇનસ છે એટલે માઇનસ એક એટલે જવાબ કેટલો આવો માઇનસ એક આવો ચલો નિપજમાં અહીંયા કશું નથી એટલે જીરો અહીંયા માઇનસ છે પણ અહીંયા બાર ગુણાયેલા છે એટલે માઇનસ બાર થાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર તો મારે કઈ બાજુ એચ પ્લસ ઉમેરવા પડશે નીપજમાં તો હું અહીંયા અગિયાર એચ પ્લસ ઉમેરું એટલે અગિયાર પ્લસ ઉમેર્યું તો માઇનસ બાર પ્લસ અગિયાર એટલે માઇનસ એક થઈ જાય બંને બાજુ તમે ખબર પડી ને માઇનસ બાર પ્લસ અગિયાર કરો એટલે કેટલા થાય માઇનસ એક જવાબ આવવા બરાબર આવી ગયો એટલે એટલે મારા અગિયાર એચ પ્લસ ક્યાં ઉમેરવા પડશે નીપજમાં ઉમેરવા પડશે બરાબર એટલે આ ખાલી સમજૂતી માટે છે ચલો નીપજમાં ઉમેરવાનું ને તો આપણે આવા એક કામ કરીએ આપણે અ 2p4 ને 3p4 જોને એને સરવાળો કરી દઈએ હવે 2p4 + 3p4 એટલે કેટલા p4 છે 5p4 છે + oh - ગિવ્સ 8 ph3 + 12 h po2 -+ કેટલા ઉમેરવાના 11 h + ઉમેરવાના કેટલા 11 h + ઉમેરવાના બરોબર ચલો હેડો હવે આપણે ઓક્સિજન પરમાણુની ગણતરી કરીએ ઓક્સિજન પરમાણુની ગણતરી કરી યોગ્ય જગ્યાએ એચ ઉમેરવા ચલો યોગ્ય જગ્યાએ એચ ઉમેરવાના છે પેલા ઓક્સિજન પરમાણુની ગણતરી કરવી પડશે ને ઓ પરમાણુ ચાલો પેલા પ્રક્રિયા કરી દઈએ અહીં કશું નથી અહીંયા એક જ છે એટલે એક ઓક્સિજન બરાબર ચલો નિપજમાં કરી દઈએ અહીંયા કશું નથી અહીંયા જો ઓ અને બાર એટલે બાર દુ ચોવી ઓક્સિજન છે કેટલા ચોવીસ ચલો અહીંયા કશું નથી તો મારે કે કઈ બાજુ એચ તો આ બાજુ ત્રેવીસ એચ ટુઓ ઉમેરું તારે ચોવીસ ઓક્સિજન થાય કારણ કે આ ઓક્સિજનનો ત્રેવીસ ગુણાયેલો એટલે ત્રેવીસ ને ચોવીસ બરાબર કારણ કે નીપજમાં બારદું ચોવીસ ઓક્સિજન છે એટલા માટે એ પ્રક્રિયામાં મારે ત્રેવીસ એચ ટુઓ ઉમેરવા પડે ચલો ફાઇવ પી ફોર પ્લસ ઓ એચ માઇનસ એમના એમ પ્લસ ચલો કેટલા ઉમેરવાના ત્રેવીસ એચ ટુઓ ગિફ્ટ આ બાજુ આઠ પી એચ થ્રી પ્લસ બાર એચ પી ઓ ટુ માઇનસ પ્લસ અગિયાર એચ પ્લસ બરાબર ચલો હવે આપણે જવાબ આવી ગયો પણ આ સાચું છે કોટ ખોટું તો એને સંખ્યાની ગણતરી કરવી પડે ને ચાલો હવે આ બધું સમજૂતી માટે હો ચલો ફોસ્ફરસ પ્રક્રિયકનો કેટલો પાંચ છક વીસ ચલો આ બાજુ નિપદ્માં આઠ પી આઠ પછી આ બાર ગુણાયેલો ને પીના આગળ એટલે આઠ ને બાર વીસ ચલો ફસફરસ થઈ ગયા હવે ઓક્સિજન ગણીએ ઓક્સિજન અહીંયા એક અને ત્રેવીસ એટલે ચોવીસ ઓક્સિજન થયા આ બાજુ બાર દુ ચોવીસ ઓક્સિજન બંનેમાં ચોવીસ ચોવીસ ચલો હાઇડ્રોજનની સંખ્યા ગણીએ અહીંયા એક હાઇડ્રોજન અહીંયા ત્રેવીસ દુ છેતાલીસ છેતાલીસને એક સુડતાલીસ હાઇડ્રોજન છે પ્રક્રિયકો આવો ચલો ચોવીસ એ લખી દઉં આ ચોવી એચ એટલે બાર આ અગિયાર કેટલા થયા બાર ને અગિયાર ત્રેવીસ ત્રેવીસ ને ચોવીસ સુડતાલીસ થયા એટલે પ્રક્રિયકમાં પણ સુડતાલીસ નિપજમાં પણ સુરતા હાઇડ્રોજન થઈ ગયા તો અહીંયા આપણો જવાબ સાચો છે એટલે આવી રીતે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવું હોય તો કરી શકાય ફરીથી યાદ રાખજો અહીંયા ફોસ્ફરસના ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે આ ફોસ્ફરસનું ઝીરોથી માઇનસ ત્રણ એટલે રિડક્શન જીરોથી પ્લસ ટુ એટલે ઓક્સિડેશન એટલા માટે અહીંયા પી ફોર પી ફોર બે વખત લખ્યા છે નિયમની અંદર ફરી એકવાર ચેક કરી લેજો બરાબર હવે બે લખ્યા પછી તો આપણે આગળ જેવી રીતે ગણ્યું હતું એવી રીતે જ ગણવાનું બધું જ કોઈ ફેરફાર નહીં બરાબર હવે અહીંયા આપણે એચ ઉમેર્યું ને એચ પ્લસ જો બેઝિક માધ્યમ હોય અને ઓ એચ માઇનસ ઉમેરવો ને તો પણ ઉમેરી શકાય તો પણ છેલ્લા જવાબ તો કયો આવો આટલો જ જવાબ આવ્યો બરાબર છેલ્લો જવાબ તો આ પ્રમાણે જ આવી જાય બરાબર અને કદાચ એક્ઝેક્ટ આવો ના આવે પણ પરમાણુની સંખ્યા તો સમાન થઈ જ જાય ઓકે તો અહીંયા ઓક્સિડેશન આંક પદ્ધતિના બધા ઉદાહરણ આપણે જોયા લગભગ અત્યાર સુધી પાંચ ઉદાહરણ જોયા એક જ પદ્ધતિના આવા બીજી નવી પદ્ધતિ આવશે અર્ધ પ્રક્રિયા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બરાબર આજના લેક્ચરમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો આવજો બધા